बहुविचार जो मुक्तो दुखी होइए एनो कारण आपने प्रभुनी शरणागति में क्यांक क्षति छे, क्यांक फेर छे। जे आधार थी जीववानु छे आधार में अजू क्यांक बीजा आधारों बढ़िया छे, पछी कोई रस्तो न सूझे अने पछी भगवान पासे आवीए, संतो पासे आवीए अने पछी प्रार्थना करिए केम शू थयु, तो के द्राक्ष खाटी छे। શિયાળનું દ્રષ્ટાંત ભણવામાં આવતું હતું, દ્રાક્ષના માંડવાને માંડવો ઊંચો છે, શિયાળ દ્રાક્ષ ખાવા માટે ઊંચો થઈને કુદકા મારે છે, એક કુદકો માર્યો, બીજો માર્યો, ત્રીજો માર્યો, ચોથો માર્યો, પરંતુ કુદકા મારતા મારતા પણ છતાંય દ્રાક્ષ મોઢામાં ન આવી। અંતે પછી એ શિયાળ ઓશિયાળું થઈને દુઃખી થઈને ત્યાંથી ચાલી નીકળ્યો। કોઈએ પૂછ્યું કે શિયાળ ભાઈ द्राक्ष न खाधी, त्यारे शु जवाब आपे छे, द्राक्ष खाटी छे, खाटी नोती मळी नथी, समझो, जो खाटी हती तो ठेकड़ा दुख ठेकड़ा शु करवा मार्या, कुदका शु करवा मार्या। अपने पण अनेक कुदकाओ मारी ने, अनेक ठेकड़ाओ मारी ने, पछी ज्यारे कोई आधार न होय त्यारे कोना आधारे आवीए छीए भेला, ભગવાન અને સંતોના આધારે આવીએ છીએ। ગઈકાલે કે બે દિવસ પહેલા એક સભામાં કહેલું કે ભગવાન અને સંતોનો ઉપયોગ સ્પેર વ્હીલની જેમ ના કરશો। સ્પેર વ્હીલનો ઉપયોગ ક્યારે કરો ખબર છે? તમે બધા ગાડીવાળાને ખાસ ખબર હશે, જ્યારે પેલા ચારે વ્હીલ, ચારમાંથી એક વ્હીલ જ્યારે નકામું થઈ જાય ને એટલે સ્પેર વ્હીલને હંભારે, બાકી હરામ કોઈ દાડો હંભારે તો। તમે અમારા લોકોનો ઉપયોગ સ્પેર વ્હીલ તરીકે ન કરો એવું હાથ જોડીને વિનંતી કરું છું। મોટા ભાગના ભક્તો આવું કરે છે, આ તો અનુભવની મહીથી નીકળતી અનુભવની વાત છે, કે જ્યારે પછી કંઈ અટકીને ઊભું રહે અને કોઈ હાથમાં ના આવે એટલે તરત જ ભગવાન અને સંતોનો આશરો તરત સ્વીકારવા જઈશું, આપણે દોડીશું। શા માટે? જેના આશરા વગર, જેના આધાર વગર કોઈને ચાલવાનું નથી। બ્રહ્માંડમાં કોઈ એવો જન્મ્યું નથી અત્યાર સુધીના ઇતિહાસમાં કે જેને અશરણ શરણાગત એવા પ્રભુનો આશરો જેને ન કરવો પડ્યો હોય ને એના વગર ચાલ્યું હોય એવું બ્રહ્માંડમાં કોઈ પાક્યું નથી। તો આપણે ક્યાં જ આધાર વગર ચાલવાનું છે ભઈલા? તો શા માટે પહેલેથી એનો આશરો ન કરી લેવો કે જેથી નિર્ભય પદ મળી જાય, નિર્ભય થઈ જઈએ। પ્રભુના દીકરા કરવા માટે પ્રભુ પ્રગટ થયા, પધાર્યા, આપણને શરણે લીધા, હાથ ઝાલ્યો। નર નારી અગણિત અથડાતા, પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે નર નારી અગણિત અથડાતા અને ભવ સાગરમાં ડૂબકા ખાતા, નર નારી અગણિત અથડાતા અને ભવ સાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે, વારી વારી જાઓ વાલાજી તારે વારણે રે, વારી વારી જાઓ। હે પ્રભુ, અનંત જીવો, અનંત નર નારીઓ, નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, જન્મ મરણમાં ભવાપ્તિમાં ડૂબકા ખાનારા અસંખ્ય જીવોમાંથી તમે પ્રગટ થઈને અમારો હાથ ઝાલ્યો, બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે। હે પ્રભુ, તમે અમારો હાથ ઝાલીને અમને તમે તમે નિર્ભય કર્યા, અને છતાં નિર્ભય પદ મળ્યા છતાં, નિર્ભયનો આધાર હોવા છતાં આપણે ભયભીત છીએ એનું કારણ શરણાગતિમાં ફેર છે। સમજો ભઈલા, નિર્ભયનો આધાર, બંદૂક બાજુમાં પડી છે, ખભે બંદૂક
લઈને ચાલે છે, છતાંય બીક લાગે છે કોઈક મને મારશે તો એનો વાદા, એનું કારણ સમજવું કે બંદૂક ચલાવતા આવડતી નથી. બંદૂક જોડે છે પણ બંદૂક એકલી ઉપયોગમાં નહીં આવે, બંદૂકની જોડે બે વસ્તુ જોઈશે. કઈ બે વસ્તુ? એક બંદૂક ચલાવતા આવડવી જોઈએ અને બીજી વસ્તુ બંદૂક ચલાવવાની હિંમત જોઈએ. આ બે જોઈએ ને ભાઈલા. કદાચ ચલાવતા આવડતું હોય પણ હિંમત ના હોય તોય નકામું, અને હિંમત હોય ને બંદૂક હોય પણ ચલાવતા ના આવડતું હોય તોય નકામું, અને બે હિંમત છે પણ બંદૂક નથી તોય નકામું. આપણી પાસે ભગવાન છે પણ ભગવાનનું બળ, ભગવાન મારા ભેળા છે એવું આપણી પાસે હિંમત અને બળ નથી, સમજો. અને બીજું નથી આપણી પાસે, શું નથી ભાઈલા? કે બસ હિંમત, એક તો બળ નથી, હિંમત નથી કે બંદૂક છે, હિંમત જોઈએ અને બીજું જોઈએ બંદૂક જોઈએ, તો બંદૂક ચલાવતા આવડશે. એમ બંદૂક ચલાવતા આવડવું પડશે એટલે કે આપણને સમયે સમજણનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. જે સાંભળો છો, પુનમે તમે સાંભળો છો, કથાઓમાં સાંભળો છો, એનો સમયે ઉપયોગ કરો. ઘણી વખત કહું છું કે તમે સાચવીને ઉનાળાની અંદર ચોમાસામાં છત્રીના ભાવ કદાચ વધી જશે તો લાવી હોય તો ઉનાળામાં લાવી દો, ફ્રીજ લાવવું હોય તો તમે શિયાળામાં લાવો. હોશિયાર માણસ, ડાયો માણસ ફ્રીજ શિયાળામાં લાવે. શાના માટે ભાઈલા? કે 200-500 હજાર નો ફેર પડે, તમે જાણો છો. પણ શિયાળામાં લાવેલું ફ્રીજ, અગાઉથી ખરીદેલું ફ્રીજ, પ્રિકોશન સ્ટેપ લઈને તમે ફ્રીજ લાવ્યા, છતાં પણ જો એ ફ્રીજ ઉનાળામાં સમયે કામમાં ના આવે તો એ ફ્રીજને કરવાનું શું? હાથમાં છત્રી જેની જરૂર ઉનાળામાં ચોમાસામાં પડવાની છે અને એ ચોમાસામાં છત્રીનો ઉપયોગ ન કરી શકો તો ઘરમાં 2-5 છત્રીઓ પડીને ઉપયોગ ન કરી શક્યા તો એ છત્રીને કરવાની શું? સમજો. એમ આમ જ છે કે આ તમે આપણે આવીએ છીએ, સભાઓમાં બેસીએ છીએ, કંઈક સાંભળીએ છીએ અને એનો ઉપયોગ જો ખરા સમયે ન કરી શકીએ તો કરવાનું શું? અને એટલા માટે આવીએ છીએ. સમજો ભાઈલા, જે આવો છો બરાબર માય ઉતારજો. ઘણી વખત હું કહું છું કે કંઈક વાગ્યું હોય, અહીંયા કંઈક વાગ્યું છે, માર વાગ્યો છે, આયોડેક્સ ખાલી ઉપર બાટલી આખી ચોપડી દો ને, આયોડેક્સની બાટલી ચોપડી દો ને કદાચ, તો અહીં તે મય જ્યાં સુધી ન ઉતરે ને ત્યાં સુધી એ દુખાવો ન મટે. બાટલી એક નહીં, 2-4 ચોપડી દો, નહીં મેળ પડે. એમ મહેરબાની કરીને બેસીને લેપ ના કરશો, અમારી કથાનો લેપ ના કરશો, નહીંતર તમે હો પુનમો ભરશો તોય મેળ નહીં પડે. કારણ કે મોટા ભાગના લેપ જ કરે છે. કથા બહુ સરસ હતી, આ લેપ કર્યો કહેવાય. પણ એને અંદર ઉતારજો, અંદર ઉતારજો. જરા અમે દબાઈ દબાઈને કહીએ છીએ, એનું કારણ અંદર ઉતરે મહેરબાની કરીને. અને તો જ જ્યારે સમય આવશે, સંજોગ આવશે, મુશ્કેલી આવશે, તકલીફ આવશે, ત્યારે એ વાતો સાંભળેલી એ વખતે કામમાં આવશે. અંદર જો ઉતારેલી હશે તો, નહીતર કાંઈ નહીં, નકામું છે. હજારો વખત કથામાં બેઠા તોય તે એ કથા સમયે ઉપયોગમાં ના આવી તો શું કરવાનું ભાઈલા? સમજો. અને એનો ઉપયોગ કરવા માટે આવો છો, એને માટે બેસો છો, બહુ ધ્યાનથી સાંભળજો. પહેલી વાત, પ્રભુના શરણે આવ્યા છો, અક્ષરધામનો દિવ્ય દરબાર છે, મહાપ્રભુના દરબારમાં નિશ્ચિંત થઈ જજો. પ્રભુના દરબારમાં અશાંતિ ન હોય, ઉદ્વેગ ન હોય. પ્રભુની અક્ષરધામની સભામાં આપણે નિરાધાર થઈને નથી બેઠા, આપણા માથે છત્ર છે, આપણા માથે મહાપ્રભુ અક્ષરધામના અધિપતિનું છત્ર છે, એના ચારે હાથ છે. એ પ્રભુના દીકરા થઈને બેઠા છો, બરાબર સાવધાન થઈને બેસજો. નિરાધાર, હતાશ, નિરાશ અને ભાંગેલા હૈયે ન બેસશો. અહીં બેઠેલા સર્વે મુક્તોને કહું છું, ધ્યાન રાખજો, ભાંગેલું હૈયું ના રાખશો. હતાશાને ગમે તેવું આભ ફાટી જાય, એવું દુઃખ આવી પડ્યું હોય તો પણ એક વાત તો જરૂર સમજજો કે હું ભિખારી બાપનો દીકરો નથી, હું કરોડપતિ બાપનો કરોડપતિ દીકરો છું. આટલો તો ખ્યાલ જરૂર રાખજો ભાઈલા. મારો બાપ કોઈ ભિખારી નથી, મારો બાપ કોઈ નિરાધાર નથી, હું અનાથ આશ્રમનો બાળક નથી કે હું અનાથ છું એવું કદી સંકલ્પ ન કરશો. ઓય ઓય શું થશે, ઓય ઓય શું થશે, બિચારાને બાપડા ન બનશો. આપણે કોઈ અજર અને અમર એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના આપણા બાપના દીકરા છીએ, એનો ખાસ વિશ્વાસ રાખજો ભઈલા. તો કદી પણ આપણી હતાશા ને નિરાશા આપણી સામે ટકી નહીં શકે ભઈલા. કદી ના હિંમત ન બનશો, ન હિંમત ન બનશો, પાછી પલાવની વાત ન કરશો કદી પણ.
કશા માટે શું છે? એક ભાઈ આપણા મુનિ સ્વામી, આપણા દિવ્ય પુરુષ મુનિ સ્વામી પાસે એક ભાઈ આવ્યા, આવીને રડવા માંડ્યા, સ્વામી દીકરો ધામમાં ગયો, સ્વામી નુકસાનમાં નુકસાન ગયો, સ્વામી આ થયું તે થયું. સ્વામી ધીમે રહીને ચૂપચાપ બધું સાંભળી રહ્યા અને પછી ધીમે રહીને કહે છે, બધું જતું રહ્યું પણ ભગવાન તો છે ને. શું કહે છે? મહારાજ તો છે ને. તો કે એ તો છે, તો પતી ગયું ત્યારે ચિંતામણી છે. કદાચ હું આપને કહું, ચિંતામણી નો એક પ્રસંગ મોટા સંતો કાયમ કહેતા કે એક ચિંતામણી એટલે શું? કે જે ચિંતવો એ પદાર્થ જેના હાથમાં હોય અને જે ચિંતવે મળે. સાંભળજો, એવી ચિંતામણી કોઈ મહાત્માજીએ એક ભાઈને આપી કે લે ચિંતામણી રાખજે. ચિંતામણીમાંથી ચિંતવી ચિંતવીને મોટો ફર્સ્ટ ક્લાસ એક બંગલો તૈયાર કર્યો. બંગલાની અંદર સરસ મજાની બધી સગવડો મૂકી દીધી, બધી જ એની જેટલી જેટલી ફેસિલિટી જોઈએ બધી જ તૈયાર કરી દીધી. 5-25 લાખ રૂપિયા તિજોરીમાં પણ મૂકી દીધા, સોનાની લગડીઓ પણ તિજોરીમાં રાખી દીધી, બધું કર્યું. એક દિવસ રાતનો સમય હતો, ભાઈ ધાબા ઉપર સૂતા છે અને એણે ચિંતામણી પેલી હતી ને જેમાંથી ચિંતવીને બધું બનાવ્યું છે, એ નાનકડી ચિંતામણી એક ચીંથરીમાં એક કપડામાં વીંટી અને કબાટના ડ્રોરમાં એને હાચવીને મૂકી દીધી છે. ભાઈલા, રાતનો સમય, ભાઈ ઉપર સૂતા છે અને ચોર બેઠા ઘરમાં, બધું જ ઉપાડી ગયા, આખું ઘર ખાલી કરી ગયા, કબાટો ખાલી કરી ગયા, પૈસા સોનો બધું જ ખાલી થઈ ગયું. પેલો સવારે ઉઠી નીચે આવ્યો, બારણા ઉઘાડા, બધું જ ખલાસ થઈ ગયેલું, ખાલી થઈ ગયેલું. પેલો એકદમ દોડ્યો. ક્યાં દોડ્યો ભાઈલા? ક્યાં દોડશે ભાઈલા? પેલા ડ્રોર તરફ, પેલા કબાટના ડ્રોર ને ખેંચ્યું. ખેંચીને જ્યાં પેલી ચીથરી જોઈ અને પેલી ચિંતામણી કપડામાં જોઈ, ખુશ ખુશ થઈ ગયો. આ હા 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 હા, આટલું બધું લૂંટાઈ ગયો, એને દુખી થવું જોઈએ કે ખુશ થવું જોઈએ? આપ સૌને હું પ્રશ્ન પૂછું, એટલે દુખી થાય કે ખુશ થાય? આપ કહો તો ખરા ભાઈલા, આ ખુશ શું ખુશ થઈ ગયો? કેમ ખુશ થઈ ગયો? કારણ કે જાણે છે કે ભલે બધું લૂંટાઈ ગયું પણ એક આ પદાર્થ એક એવો મારી પાસે છે કે જે પદાર્થમાંથી આવા 10 વખત લૂંટાઈ જાય ને કદાચ, તો આ રીતે જેટલી વખત મારે ઊભું કરવું હશે એટલી વખત ઊભું કરીશ. આ એક જતું રહ્યું હશે તો ચિંતા છે, બાકી ભલે બધું જતું રહ્યું, ભલે ચાલ્યું ગયું. સમજો, એમ ચિંતામણી સુંદર લાધી રે, રાખ થઈને સિદ્ધને ફરું. નિષ્કુળાન સ્વામી લખે છે કે આપણા ભગવાન આપણને ચિંતામણી તુલ્ય પ્રભુ આપની પાસે છે, શા માટે ભિખારી થઈને ફરો છો? શા માટે વોય વોય ને હાય વોય કરો છો? વોય વોય મોટા ભાગના હવારથી હા જુદી, જો અમે એક રજીસ્ટર લઈને બેહીએ ને તો એ રોજનું એક રજીસ્ટર ભરાય બેલા હો, ત્યાં એમ લાગે તમને લોકો, તમે અમારી પાસે આવો, વાત સાચી છે, તમે અમને હિંમત આપવા આવો છો. અમે લોકો ઘણી વખત એટલા બધા ખુશ થઈએ, મહીંથી દુઃખ થાય પણ મહી એમ થાય કે હે ભગવાન, બહુ દયા કરી અમારી ઉપર કે તમે અમને આ સંસારમાંથી છોડાયા. ભાઈ સાહેબ નિરાશ થઈ કે આમાં અમારું નામ નથી આવતું, એટલે અમે ખુશ થઈએ, બહુ દયા કર્યો. સંતોનું યોગ તે કહું, સંતો જોયા કરો, જોયા કરો, આ બધા જો સંસારમાં કેટલું દુઃખ છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, છાપામાં 2-4 દાડાથી હવાતા હશો ભાઈલા. જોયું, રાજગાદી મળી હોય તો એ દુખી, તો એ ઉપાધિ લ્યો. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, અને વિવેક ન હોય તો વિના વિવેક ભેખ સબ દુખિયા, અને સુખી કોણ? તો સંત સુખી સંસાર મેં. ભાઈલા, સંત સુખી સંસાર મેં, ત્યારે એવા સુખીના શરણે આવ્યા છીએ એ આપણા બહુ મોટા અહોભાગ્ય છે ભાઈલા. સમજો, બહુ મોટા અહોભાગ્ય છે. ત્યારે એ બધા દુઃખોમાં, હતાશામાં, ક્યાંક તકલીફ છે, મુશ્કેલી છે, પરંતુ એક વાતનો વિચાર જરૂર કરજો કે ભલે બધું લૂંટાઈ ગયું છે આપણું, ભલે અનરાધાર કદાચ દુઃખ પડ્યું છે, આભ ફાટી જાય એવું દુઃખ પડ્યું છે, પરંતુ એક છે મારી પાસે, અને એ કોણ છે ભાઈલા? ભગવાન આપણી પાસે છે, એને લૂંટનારો કોઈ નથી. અને એટલે મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખોટ નાણું ગીરધારી. કેવું નાણું કીધું ભાઈલા? મારે નિર્ભય, જેનો ભય નથી, મારે નિર્ભય અખોટ નાણું ગીરધારી. નિર્ભય, જેનો લૂંટાવાનો ભય નથી, ખૂટવાનો ભય નથી, ચોરીનો ભય નથી, કાંઈ ભય નથી ભાઈલા. જોજો, તમે સોનાની કંઠી પહેરીને, કદાચ ગળામાં અછડો પહેરીને હુતા હોય ને બહાર, તો કંઈક બીક લાગે કે મારું બેટું કોઈ કાપી જશે તો, પણ સીજી મહારાજ
રાજા એવી કંઠી આપી છે ને, ક્યાંય હજુ હાંભળ્યું કોઈ કાપી ગયું હોય ભેલા જયો. અને તોય તે પાછી હું તમને પૂછું કે આની કિંમત કેટલી, તમારી હોનાની કંઠીની કિંમત તો થાય 1000, 2000, 5000, 10000 કંઈક થાય, આની કિંમત કેટલી કહેશો? અમૂલ્ય છે, અમૂલ્ય. છતાં પણ એને કોઈ લૂંટનારો કે કાપનારો ખરો ભેલા? કારણ એ ભય નિર્ભય નાણું, નિર્ભય ધણી ગીરધારી ભગવાન, અને એની આ વરમાળા છે, એનો સિમ્બોલ છે ભેલા. પણ છતાંય તે આપણને હોનાની ગમે. ઘણા એના ગળામાં અમે જોઈએ તો હોનાની 5 તોલાની હોય, પણ આ 2 તોલાની આ ન હોય. એટલે હું એને કહું કે ભૂંડા, આ 5000, 10000ની પહેરી, પણ તું આની કોઈ કિંમત ન થાય એવી એક પહેરને ભૈસા. પણ આ જીવ ભાગ્ય હોય ને, શું કે છે કે ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય અખોટ નાણું ગીરધારી. કેવું નાણું કીધું ભૈલા? નિર્ભય. અને બીજી કઈ ઉપમા આપી ભૈલા? અખોટ, અખોટ, અખોટ. તમારી પાસે જે તિજોરીમાં પૈસા છે એને તમે વાપરવા માંડો તો ખૂટી જશે. ખૂટી જાય કે ન ખૂટી જાય ભૈલા? પણ આ ભગવાન રૂપી નાણું નહીં ખૂટે, કદી નહીં ખૂટે ભૈલા. અને એટલે કહ્યું કે મારે નિર ભય અખૂટ નાણું ગીરધા. અરે આગળ શું કે છે? ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, દામની પેઠે રે કાંઠે બાંધ્યું ન છૂટે. વાહ પ્રભુ વાહ, કેવી ઉપમા આપી છે! ગમે એટલું ખર્ચો તો ખૂટે એવું નથી. ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, એને ચોર લૂંટી ન શકે. કોઈ લૂંટી શકે ભઈલા? અમારે લૂંટવું છે એટલે લૂંટો. ચલો, અમે તમને કાયમ કહીએ છીએ કે અમને લૂંટો, અમને લૂંટો, અમને લૂંટો. પરંતુ અમને વિશ્વાસ છે કે તમે ગમે એટલું લૂંટશો તો અમારી પાસેનું નાણું લૂંટાવાનું નથી. એટલા માટે લૂંટો લૂંટો કરીએ છીએ ભઈલા. કે ખર્ચ્યું ને ખૂટે એને ચોર ન લૂંટે, અને દામની પેઠે રે કાંઠે બાંધ્યું ન છૂટે. બીજું નાણું ગમે એટલું હશે ને, લૂંટનાર મળે તો લૂંટી જાય, ખર્ચવા મળે તો ખૂટી જાય, અને ખિસ્સામાં હોય તો ક્યાંક છૂટીએ જાય, પડીએ જાય, કોઈ ખિસ્સું કાપીએ જાય. પણ આ ન છૂટે, આને ન કોઈ લૂંટે કે આ કદી ન ખૂટે એવું નાણું છે. પણ એના માટે પ્રયત્ન નથી કરતા. આપણે તો ખૂટી જાય એના માટે પ્રયત્ન કરીએ છીએ, કોઈ લૂંટી જાય એના માટે મચીએ છીએ, જે છૂટી જાય ને પડી જાય એના માટે વલખા મારીએ છીએ. પણ આ અખૂટ છે, ખૂટે એવું નથી, કોઈ લૂંટે એવું નથી, કેથી છૂટે એવું નથી, તો એના માટે પરાણે બોલાવવા પડે, ફોન કરવો પડે. જયંતી ભાઈ કાલે પૂનમ છે, આવજો ને બાપા. ઓહો હો 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 હો, વિચાર તો કરો ભાઈલા, શું કે છે! વાહ પ્રભુ વાહ. અનગણ નાણું સંચી અંતે, તમે જે નાણું ભેગું કરો છો ને કદાચ અનગણ હશે. અનગણ માની લો કે અનગણ, અનગણ એટલે ભાઈલા ગણી ન શકાય એવું, અનકેલ્ક્યુલેટિવ. માની લો કે ગણી ન શકાય એટલું નાણું તમારી પાસે છે. પણ અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય, જવાનું થશે ત્યારે કઈ રીતે જવાનું છે ભાઈલા? નિર્ધનિયા, નિર્ધનિયા એટલે સમજો છો ને ભાઈલા, પણ બધું સમજીએ છીએ બાપા, પણ અમલ નથી કરી શકતા. મુશ્કેલી ત્યાં છે. બાકી તમે બહુ સમજો છો, બહુ ડાયા છો, પણ અમલ નથી થતો, તકલીફ ત્યાં છે. કે અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય, તે નિરપેઠે નિર્ભય નાણું દૂર ન થાય. જોયું, આ નાણું નિર્ભય છે એ દૂર થાય એવું નથી. પેલું તો દૂર કરીને ચાલ્યા જવું પડશે, 50 લાખ હશે કે 5 કરોડ હશે, પરંતુ કોઈની જોડે ગયા નથી ને કોઈની જોડે જવાના નથી. શાને માટે વલખા મારો છો ભઈલા? સ્વપ્નની સમૃદ્ધિ સર્વે સ્વપ્ન સાથે જાય જી, જાગ્યા પછી કાંઈ મળે નહીં એક વસ્તુ પાસે જી. આ સ્વપ્નની સમૃદ્ધિ છે, આ સ્વપ્નું છે. પેલું તમારું રાતે નાનું સ્વપ્ન છે, અને એ સ્વપ્નમાંથી જ્યારે ઉઠો, માની લો તમને સ્વપ્ન આવ્યું અને સપનામાં મોટો બંગલો ને રાજમહેલ ને રાજા થયા, પણ ઉઠો ત્યારે શું હોય ભઈલા? જોડે ગટકુડી પડી હોય ને
ફાટેલી તૂટેલી ગોદડી વાળો ગાડલામાં ખાટલામાં હુતા હોય અને જોડે પિત્તળ નો કે તાંબા નો કે સ્ટીલ નો લોટો પડ્યો હોય એ જ હોય ભાઈલા ઉલ્યું રાજ જતું રહ્યું સપનામાં હો એમ સમજો. આમાં પણ આ બધું સ્વપ્નનું છે, તમે જે માનીને બેઠા છો ને આ સ્વપ્નનું છે ભાઈલા. એ સ્વપ્નને આપણે શું માનીને બેઠા છીએ? સાચું માની લીધું છે. કેટલું બધું આપણું અજ્ઞાન છે. જેમ પેલા સ્વપ્નનું સાથે કાંઈ નથી આવતું, ઉઠો ત્યારે કાંઈ ન મળે, એમ આ સ્વપ્નનું જ્યારે દેહ પડ્યો ત્યારે કાંઈ જોડે નહીં આવવાનું. સમજીએ છીએ પણ કૌશલનો ઉપયોગ નથી કરી શકતા. વિચારજો મુક્તો શું કહે છે અહીંયા કે સંપત વિપત સર્વે સ્વપ્નું જાણો હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણો. મુક્તાન સ્વામી આપણને રસ્તો બતાવે છે કે સંપત્તિ મળે કે વિપત્તિ મળે બંને સ્વપ્ન છે, સ્વપ્નમાં છે. સમજો, દુખી ન થશો. સ્વપ્નું સાચું ન હોય, અરે મને સપનું આવ્યું તું, સપનામાં હું ભિખારી થઈ ગયો, મારું શું થશે? એટલે આ મૂર્ખ સપના તો આવે હવે, એમાં કઈ શું થશે એ ચિંતા કરવાની હોય? એમ સંપન સપનાની વિપત્તિ, આ વિપત્તિ ને આપત્તિ કે સંપત્તિ જે મળે છે એને સ્વપ્નનું માનો. પણ આપણે સમજણ દ્રઢ નથી કરી શકતા. મુક્તો અહીં આવ્યા છો તો કોઈક એવી આગવી સમજણ દ્રઢ કરજો. આપણે એક વિષય ચાલી રહ્યો છે, ભગવાનના ભક્તને આપત્તિ આવે છે. કોની પ્રેરી આવે છે, કઈ રીતે આવે છે, બહુ ધ્યાનથી સાંભળજો. પ્રભુના દરબારમાં બેઠા છો, પહેલી એક વાત, નિર્ભય થઈને બેસજો. અહીં માત્ર બેઠા છો એટલા પૂરતા નહીં, પરંતુ અહીંથી ઉઠ્યા પછી ભગવાનને આપણે મૂકીને નથી જતા. સમજો, મહારાજને ભગવાનને સાથે રાખજો. હંમેશા નિર્ભય રહેવું હોય તો ભગવાનને અખંડ સાથે રાખજો. ભગવાનને અખંડ પ્રાર્થના કરજો કે હે પ્રભુ, તમે સદાય મારી સાથે છો અને સાથે રહેજો દયાળુ. મંદિરમાં આવ્યા એટલી વાર ભગવાન સામે બેઠા એમ નહીં, અહીંથી ઉઠ્યા પછી પણ ભગવાનને અખંડ સાથે રાખો. તો કદીક પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ આપણે કરી નહીં શકીએ. ભગવાન મારી સાથે છે, ભગવાન મારા ભેળા છે, ભગવાન મારા રક્ષણહાર છે, ભગવાનનો હું ભગવાનથી હું રક્ષાયેલો છું. આનું અખંડ બળ રાખો. ધન સંપત્તિનું બળ નહીં, કોઈ રક્ષક હોય તો ચોકીદારનું બળ નહીં, પોલીસનું બળ નહીં. પહેલું જ કહ્યું કે દુનિયાના તમામ બળો જેના બળથી તમે જીવો છો એ બળ નિર્બળ છે, એ બળ પોતે જ નિર્બળ છે. તમને સબળ કઈ રીતે કરશે એનો તો વિચાર કરો ભેલા. જે બળથી આપણે જીવીએ છીએ એ બળ સ્વયં નિર્બળ છે, એ બળ સ્વયં નિર્બળ છે. તમે પોલીસનું કદાચ રક્ષણ માગ્યું તો પોલીસ શું, પોલીસ નિર્ભય છે? પોલીસ શું સબળ છે? એ પોલીસને પણ કોકના આધારની જરૂર છે. તો પછી જે બીજાના આધારે જીવે છે એ આપણને શું રક્ષા આપી શકશે? સમજો, એવા આધારથી જીવીએ કે જેના પર બીજો કોઈ આધાર નથી, એવા સર્વોપરી ભગવાનનો આપણને આધાર છે એનું બળ રાખો, એના બળથી જીવ્યા કરો. કદી હતાશા કે નિરાશા નહીં આવે. બસ અખંડ ભગવાનને પ્રાર્થના કરો, વિશ્વાસથી હંમેશા જીવ્યા કરો કે હું પ્રભુનો દીકરો છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, ભગવાન જે કરતા હશે સારું કરતા હશે, ભગવાન મારી રક્ષા છે, ભગવાન કદી પણ મારા દીકરાનું હું એનો દીકરો છું, ભગવાન એના દીકરાનું કદી ખરાબ ન કરે. મને ખોટું લાગી રહ્યું છે કે બરાબર ન થયું એ મારી ભૂલ છે, મારું અહમ છે, મારું દેહાભિમાન છે. મને જે લાગી રહ્યું છે કે ભગવાને મને મને આમ કેમ કર્યું એ મારા ગમતા પ્રમાણે મારા કુંડાળામાં ભગવાનને વર્તાવવાનો નિરર્થક પ્રયત્ન છે, નથિંગ એલ્સ. ભગવાનને હું મારા કુંડાળામાં રમાડવા માંગુ છું, ભગવાનને હું ધારું એ પ્રમાણે ભગવાન પાસે કરાવવા માંગુ છું, હું ઈચ્છું એ પ્રમાણે ભગવાનને કરવું પડે એવું હું ચાહું છું. પરંતુ પ્રભુ કોઈનો બંધાયેલો નથી. ભગવાન હું ધારું એમ નહીં કરે, હું પ્રભુનો સેવક છું, પ્રભુ ધારશે એ પ્રમાણે મારે કરવાનું છે. એવા સંકલ્પ સાથે જીવન જીવો, કદી દુખી નહીં થવાય. આપણે દુખી થઈ જઈએ છીએ એનું કારણ આપણી અસમજણ છે. દુખી રહીએ છીએ એનું કારણ આપણા કુંડાળામાં જીવવાનો પ્રયત્ન છે. દુખી રહીએ છીએ એનું કારણ આપણું દેહાભિમાન છે. સમજો, આપણું દેહાભિમાન, આપણો અહમ, આપણો માન અને મતરબો છે. ભગવાનની આગળ પણ આપણે એના ગમતામાં વર્તવાની તૈયારી નથી. પ્રભુના ગમતામાં વર્તવામાં તૈયાર થઈને બેઠેલો ભક્ત એના જીવનમાં કદી દુઃખ ન હોઈ શકે, કદી ન હોઈ શકે. પ્રભુ જેમ રાખે એમ રહેવું છે, જેમ જીવાડે એમ જીવવું છે, જે રીતે મને વર્તાવે એ પ્રમાણે વર્તવું છે. હું તો પ્રભુનું રમકડું છું, મને રમાડે એ રીતે રમવાને માટે તૈયાર છું, કારણ કે હું પ્રભુનો દીકરો છું, ભગવાનનો વેચાણ છું. એ મારા વેચાણ નથી, એ મારા ગમતામાં
વર્તાવવા વર્તવા માટે પ્રગટ નથી થયા, મને વર્તાવવા માટે પ્રગટ થયા છે. જગતના જીવમાં ને આપણામાં આટલો જ ફેર છે. જગતનો જીવ કહેતો ફરશે, હું કરું છું, મારા વગર નહીં ચાલે, હું જ કરું એ બરાબર. અને ભગવાનનો ભક્ત હંમેશા એટલું કહેશે, હે પ્રભુ હું તારો છું, તું કરે એ બરાબર. મારું સર્વતંત્ર અંતર અને બાહ્યતંત્ર પ્રભુ તને સોંપાયેલું છે. તારો રમાડનારો હું, તારું રમકડા સમાન તારો દીકરો છું. પ્રભુ તું હી તું, તું હી તું, તું હી તું. હે મહારાજ તું જ છે મારું સર્વસ્વ, તું કરે બરાબર છે. આ રીતે જીવન જીવનારો એ પ્રભુનો દીકરો કહેવાય. સમજો, ન થયા હોય તો એવા દીકરા થજો. પોતાના ધણી કદી ન થાઓ, માલિક કદી ન બનો. નિમિત્ત બનીને જીવતા શીખો, માલિક બનીને કદી નહીં. પ્રભુ હું તો નિમિત્ત માત્ર છું, માલિક તો તું છે. હે ભગવાન સર્વતંત્રનો માલિક તું છે. અને એવા સંકલ્પથી આગળ વધનારો ભગવાન એને કદી દુઃખી નહીં કરે. સમજો, એને દુઃખ નહીં આવે. આપણે પણ છતાંય સમજણના અભાવમાં જ્યાં દુઃખી થઈને ફરીએ છીએ ત્યાં આપણી આગળની વાત ચાલે છે. ભગવાનના ભક્તને દુઃખ શા માટે? સહેજ પુનરાવર્તન કરી લઈએ, કેસેટો પણ એની બહાર પડી ચૂકી છે, પ્રકાશનમાં આવી ગઈ છે, પરંતુ છતાંય તે દુઃખ આવે છે. ભગવાનના ભક્તને દુઃખ હોય જ નહીં. પહેલી વાત, ભગવાનના ભક્તને દુઃખ હોય જ નહીં. કારણ, દુઃખ એ કાળ કર્મ અને માયાની પેદાશ છે. દુઃખ એ કાળ કર્મ અને માયાની પેદાશ છે. અને પ્રભુનો ભક્ત કાળ કર્મ અને માયાથી પરનું તત્વ છે. આપણા માથે ભગવાનનો હુકમ ચાલે છે, બીજાનો નહીં. સમજો, જેને જેનો આશરો તેને તેની લાજ. પ્રભુના આશરે બેઠા છીએ, બસ એનો સંકલ્પ નિર્ધાર સંકલ્પ રાખો. અને મહાપ્રભુએ ભક્ત ચિંતામણીમાં પોતાના ભક્તોને સ્પષ્ટ કહી દીધું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું. સ્વયં ભગવાનનો આશીર્વાદ છે, સાંભળજો, કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમ રાખજો સૌ સ્થિર મતી, જાળવી શમા જૈનને વળી કરી સજાતન યતિ. મારા ભક્તની હું જતન કરીશ, એની રક્ષા કરીશ, તમે ચિંતા ન કરશો. બસ તમે પ્રભુના થઈને રહો, મારા થઈને રહો. ધણી થઈને ન જીવો, માલિક થઈને ન જીવો. માલિક હંમેશા ભગવાનને કરો. હે ભગવાન તું હી તું, મારો આધાર ગણે, મારો સર્વાધાર ગણે, મારું સર્વસ્વ ગણું. હે ભગવાન તું છે. બસ પોતાના બળથી ન જીવો, હંમેશા પ્રભુના બળથી જીવન જીવતા શીખો. પૈસાના બળથી નહીં, દ્રવ્યના બળથી નહીં, સંપત્તિના બળથી નહીં, રૂપના બળથી નહીં, સત્તાના બળથી નહીં. કોઈ બળ નિરર્થક, બધા જ બળ નિરર્થક છે. કોઈ બળ નહીં, એક હી બળ. કયું બળ ભૈલા? બસ હરિબળ. ભગવાનના બળથી જીવન જીવતા શીખો. હું પ્રભુનો, પ્રભુ મારા. અને જુઓ પછીની મજા કોક જુદી હોય છે ભૈલા. એટલે પ્રભુનું બળ રાખો. પહેલી વસ્તુ તો ભગવાન ભક્તને દુઃખ કેમ આપે છે? આપણે ચાર વસ્તુ જોઈ કે એક, ભગવાનની નિષ્ઠામાં ક્યાંક ફેર છે, ભગવાનના આશરામાં ફેર છે, ભગવાન ઉપરના વિશ્વાસમાં ફેર છે. અને પરિણામે ભગવાન ત્યાં કસોટી લે છે, એને દુઃખ આપે છે. દુઃખ આવવાનું બીજું કારણ, ભગવાનની કોઈક આજ્ઞાઓ લોપાય છે. સમજો, બહુ વિચારો, બહુ ડરો. ભગવાનને ભગવાનના સત્પુરુષનું ગમતું કરવું છે. મન ગમતું મૂકીને મનવા હરિગમતામાં રહેવું જી. આ સંકલ્પ દ્રઢ રાખો કે બસ મારે હવે મારા મનનું ગમતું મૂકીને, અનાદિકાળથી મનગમતા સ્વભાવોથી ટેવાયેલો વરેલો આ જીવાત્મા હવે પ્રભુના ગમતામાં વર્તવું કાઠું છે, કઠણ છે, બહુ અશક્ય છે, અસાધ્ય લાગે છે. પરંતુ નહીં, એક જ સંકલ્પ, આ દેહ કરીને મન મુખી સદા દુખી, ગુરુ મુખી સદા સુખી, આ બધે દેહ કરીને મન મુખી મટવું છે. ભગવાનને ભગવાનના સત્પુરુષના ગમતામાં રહેવું છે. મનનું ગમતું કરીને ભગવાનને સત્પુરુષને કોઈ રાજી કરી શક્યો નથી. સમજો ભઈલા, અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ રાજી કરી શક્યો હોય ભગવાનને તો એવું અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાંય બન્યું નથી. પ્રભુનું ગમતું કર્યું છે. ભલે દયાળુ આપકો એમ હાથ જોડીને જેટલું કહેતા શીખ્યો છે, ગુરુમુખી થતા શીખ્યા છે, ન્યાલ કરી નાખ્યા છે, એને ન્યાલ કરી નાખ્યા છે. ધ્યાન રાખજો, બસ આપણે એક સંકલ્પ કરો, ભગવાનને અખંડ પ્રાર્થના કરો, અહોનિશ રાત્રિ દિવસ ભગવાનને સ્મરો, પ્રાર્થના કરો. હે પ્રભુ, બસ મારા મનમુખી સ્વભાવનો તત્કાળ ત્યાગ કરીને મને તમારા ગમતામાં વર્તાવજો.
હે દયાળુ, બસ મને કટ દઈને વાળજો, નિર્વિકલ્પ સ્થિતિ એ તમારા ગમતાનો સ્વીકાર કરાવજો. ઘણી વખત આપણે સ્વીકાર કરીએ, પણ કેવો કરીએ છીએ ભઈલા, ઉપરથી પછી ન પહોંચી વળાય. એટલે કે ભલે તારે એમ નહીં, મહીથી સ્વીકાર કરો કે ભલે મહારાજ, તો મહારાજ દયાળુ છે, દિલના દરિયાઓ છે, ભક્ત વત્સલ છે, ગરીબની વાત છે. ભગવાન પોતાના ગમતામાં કોઈ વર્તતો હોય અને એની ચિંતા ન રાખે એવું અત્યાર સુધી બન્યું જ નથી ભઈલા. સમજો, એની ચિંતા ભગવાન અહોનિશ રાખે. બસ એક વસ્તુ, અને બીજું કયું, ભગવાનની આજ્ઞામાં કદી ફેર ન પડવા દો. આજ્ઞા નાની હોય કે મોટી હોય, આજ્ઞા ભલે નાની છે પણ આજ્ઞાનો કરનાર નાનો નથી. એની તરફ ધ્યાન રાખો ભઈલા, કે આજ્ઞા કોની છે, આજ્ઞા કેવી છે મહત્વની નથી, આજ્ઞા કોની છે એ મહત્વનું છે, કે આજ્ઞાનો કરનાર કોણ છે. એના મુખમાંથી નીકળેલો શબ્દ એના વચનમાં ફેર નથી પડવા દેવો. બસ મહારાજ અને મોટા પુરુષ કે એમ જ કરવું છે, એમ જ કરવું છે, કોઈ સંકલ્પ નહીં. ત્યાં બુદ્ધિને ન દોડાવો કે આમ તે કંઈ હતું હશે, આમ જ હોય. ભગવાન અને સત્પુરુષ કહે છે એટલે હોય જ, ભલે આપણી બુદ્ધિ કદાચ હા પાડે કે ન પાડે, પરંતુ એ કહે છે એટલે કરવાનું જ. અને જો બાકીની બધી જવાબદારી એના શિરે છે ભઈલા, પરંતુ એનું ગમતું કરીશું તો આજ્ઞામાં કોઈ ફેર ન પડવા દો.